રોટલા સાથે કે પછી કાઠિયાવાડી શાકનો સ્વાદ વધારે એવી આ લસણની ચટણી ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી એવી કાઠિયાવાડી લસણની ચટણીની રેસિપી. આ લસણની ચટણી આજે આપણે બે રીતે બનાવશું, એક લસણની સૂકી ચટણી અને બીજી ગોળવાળી ગ્રેવી ચટણી. આ બંને ચટણીની રેસિપી એકબીજાથી ખૂબ જ અલગ છે, તો બધી જ ટિપ્સ સાથે બે રીતે કાઠિયાવાડી લસણની ચટણી બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા લસણની ચટણી બનાવવા માટે વપરાતા ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ, તો તેના માટે મેં અહીંયા 25-30 જેટલી લસણની કળી લીધી છે. તેની સાથે 1/2 ચમચી જેટલું આખું જીરું, 3 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 3 મોટી ચમચી તેલ, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે. પહેલા આપણે કાઠિયાવાડી શાકનો ટેસ્ટ વધારે એવી સૂકી લસણની ચટણી બનાવી લઈએ. ટ્રેડિશનલી ગુજરાતી ગામડામાં લસણની ચટણીને આ રીતના ખાયણી દસ્તામાં ખાંડીને બનાવવામાં આવે છે. લસણની ચટણીને આ રીતે ખાંડીને બનાવવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ તમે તેને મિક્સર જારમાં પીસીને પણ કરી શકો છો. હવે 1/2 ચમચી જેટલું જીરું ખાયણીમાં એડ કરી દઈએ. જીરાનો સ્વાદ ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે. અને પછી દસ્તાની મદદથી આ રીતે જીરાને અધકચરું ખાંડી લઈએ. તમે જોઈ શકો છો કે આપણું જીરું એકદમ સરસ અધકચરું ખંડાઈ ગયું છે. આ અધકચરા જીરાનો સ્વાદ જ્યારે લસણની ચટણીમાં આવશે ને ત્યારે ખૂબ જ મજા આવશે. હવે ખાયણીમાં 25-30 જેટલી લસણની કળી એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે ખાંડી લઈએ. આ રીતે લસણને ખાંડવાથી લસણની એકદમ સરસ ફ્લેવર ચટણીમાં આવે છે. તમે જોઈ શકો છો કે આપણું લસણ એકદમ સરસ રીતે ખંડાઈ ગયું છે. હવે 3 ચમચી જેટલું મેં કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. લસણની ચટણી બનાવવા હંમેશા કશ્મીરી લાલ મરચું જ વાપરવું, જેથી આપણી ચટણીનો કલર ખૂબ જ સરસ આવે. તમે લાલ મરચું પાવડરની જગ્યાએ 8-10 જેટલા સૂકા લાલ મરચા પણ વાપરી શકો છો. આ મરચાને તમે ગરમ પાણીમાં પલાળી દેજો અને મરચા સોફ્ટ થાય એટલે મિક્સરમાં પીસીને તેને ચટણીમાં વાપરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને મસાલાને લસણ સાથે ખૂબ જ સારી રીતે વાટી લઈએ. તમે જોઈ શકો છો કે આપણા મસાલા લસણ સાથે ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણી લસણની ચટણી વાટીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ. આ લસણની ચટણીને તમે કોઈ પણ શાક બનાવવું હોય ત્યારે તેલમાં સાતડીને વાપરી શકો છો, પણ તમારે તેને સ્ટોર કરવી હોય તો તેના માટે અહીંયા એક પેનમાં મેં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં વાટેલી સૂકી લાલ ચટણી એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ ચટણીને તેલમાં સારી રીતે સાતડી લઈએ. લસણની ચટણીને આ રીતે તેલમાં સાતડવાથી લસણનો કાચો સ્વાદ વયો જાય છે અને ચટણી ડ્રાય થઈ જાય છે, એટલે કે તેમાં કોઈ પણ ભીનો ભાગ નથી રહેતો, જેને લીધે તમે તેને 20-25 દિવસ માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી તેલમાં ખૂબ જ સરસ રીતે સતળાઈ ગઈ છે અને સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે તેને આ રીતની કોઈ એર ટાઇટ કાચની બરણીમાં ભરી લઈએ. તો એકદમ ફટાફટ બની ગઈ ને આપણી લસણની ચટણી. એકદમ ફટાફટ આપણી સૂકી લસણની ચટણી 20-25 દિવસ માટે સ્ટોર કરી શકાય તે રીતની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લસણની ખાટી મીઠી ગોળવાળી ચટણી બનાવી લઈએ. આ ચટણીનું ટેક્સચર થોડું ગ્રેવી જેવું હોય છે, તો તેના માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈ. આપણું તેલ ગરમ થાય એટલે લસણની વાટેલી ચટણી તેમાં એડ કરી દઈએ અને તેલમાં તેને સારી રીતે સાતડી લઈએ. આપણી ચટણી તેલમાં ખૂબ જ સરસ રીતે સતળાઈ ગઈ છે અને સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે.
આપણી ચટણીને ખાટી મીઠી અને ગ્રેવી જેવી બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલું દહીં લીધું છે. તમે દહીંની જગ્યાએ 1/2 કપ જેટલી ઘાટી છાશ પણ લઈ શકો છો, તેને એડ કરી દઈએ અને 2 ચમચી જેટલું પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ. આ ગ્રેવીવાળી ચટણીને તમે ફ્રીઝરમાં 5-6 દિવસ માટે સ્ટોર કરી શકો છો, પણ જો તમારે ચટણીને વધુ સમય માટે સ્ટોર કરવી હોય તો દહીં કે છાશની જગ્યાએ 2 ચમચી જેટલો વિનેગર એડ કરજો. તમે જોઈ શકો છો કે ચટણીમાં દહીં ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ. ચટણીમાં ગોળનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, પણ તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો છો. હવે બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે 1/2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી ખાટી મીઠી ગ્રેવીવાળી લસણની ચટણી તૈયાર છે. તેને આ રીતની કાચની કોઈ એરટાઇટ બરણીમાં ભરીને તમે 5-6 દિવસ માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે મન થાય ત્યારે શાકની ગ્રેવી એટલે કે ઊંધિયું કે લસણિયા બટેટા જેવા કાઠિયાવાડી શાકમાં તમે તેને વાપરી શકો છો. તો ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ સહેલી રીતથી લસણની સૂકી અને ગ્રેવીવાળી ચટણી આજે જ બનાવો અને પછી તેને 20-25 દિવસ માટે સ્ટોર કરીને ગમે ત્યારે ખાઈ શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.